યુવાઓની નેમ સાથે બોટાદના એક યુવાને કરી સુંદર કામગીરી. બોટાદના તુરખા રોડ મેઘાણી નગરમાં રહેતા મનોજભાઈ અરગોવિંદભાઈ દ્વારા વેસ્ટ તેલના ડબ્બામાંથી પંખીને દાણા અને પાણી મળે રહે તેવા પંખી ઘર બનાવી આજે સમગ્ર બોટાદના નાના મોટા વિસ્તારમાં જેવા કે શનિદેવ, અમરનગર, કગજીની ઝૂંપડી, જાગતા હનુમાન, સિદ્ધનાથનગર, વજુભાઈની વાડી, ભગવાનપરા, શિવપરા, ગુરુકુળ, ઇફલી, સ્વામિનારાયણનગર જેવા અનેક વિસ્તારો જ્યાં ચણ અને પાણી મળે રહે તેવી જગ્યા ઉપર 100 જેટલા ચકલી ઘર બનાવીને મૂક્યા. તમામ ધાર્મિક સ્થળ, કોમન પોઈન્ટ જ્યાં ઝાડવા હોય, જ્યાં રોજ દાણા નાખવામાં આવતા ત્યાં આપણે લગાવવામાં આવે છે. આ તમને કોઈ કયા મુજબ કરવામાં આવ્યું છે કે તમને વિચાર આવ્યો છે? ના, આ 5 થી 6 દિવસ પહેલાં મારા મોબાઈલમાં વોટ્સઅપમાં ફોટો આવેલો, જેથી મને વિચાર આવ્યો કે આવું કંઈક કરવાથી કબૂતર અને ચકલીઓને, પક્ષીઓને પાણી અને દાણા મળી રહે. આમાં કેટલા દિવસથી તમે મહેનત કરી રહ્યા છો? 4 દિવસથી મહેનત, અને આજે આપણે આ 5મા દિવસે બધા બોટાદમાં સમગ્ર વિસ્તારમાં આપણે લગાવવા નીકળ્યા 5 દિવસથી.